नमस्कार, मैं हूँ दिव्या। स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं आज की खास खबरों की ओर। रोबोटिक स्पाइन सर्जरी से रीढ़ की देखभाल में क्रांति आई। पूरे भारत में सैकड़ों मामलों का सफलतापूर्वक इलाज किया गया है। गुजरात में पहली बार उन्नत रोबोटिक स्पाइन सर्जरी की शुरुआत। મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે 25% થી 50% સુધી, 25 થી 50% ગણું, અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે. એના પર જો અમે 3D ગ્લાસ પહેરીને જોઈએ તો 3D દેખાય, જેમ આપણે મૂવીમાં જોઈએ તો 3D ગ્લાસની સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય, એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન, ઊંડાઈનું પરસેપ્શન એ 3D ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ. એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય, જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ, તો એ બધામાં અમારું પ્રિસિઝન, અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ. ખાસ કરીને જે પહેલા સ્પાઇન સર્જરી, રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે, ચોકસાઈ વધે છે, નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ. ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરી, જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ, સ્ક્રૂની ડેપ્થ, સ્ક્રૂની હાઇટ, સ્ક્રૂનો ડાયામીટર, એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ. રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર, અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફટી વધારે આપે છે.